गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे ऑनलाइन शिक्षण में धोरण 12 ना आर्ट्स ना एक विषय એટલે કે समाजशास्त्र में प्रथम चैप्टर भारतनु वस्ती वैविध्य अने राष्ट्रीय एकता। विद्यार्थी मित्रों, आपणे सौ प्रथम लेक्चर नी अंदर समाजशास्त्रनो सामान्य परिचय मेळवो, त्यार पछी भारतनु वस्ती वैविध्यनी अंदर पण आपणे थोड़ी घणी माहितीओ छे ते प्रथम लेक्चरनी अंदर मेळवी, जेमनी अंदर आपणे वस्तीनो अर्थ जोयो, वस्ती में वैविध्यनी पण चर्चाओ करी। आजे आपणे बीजा लेक्चरनी अंदर धार्मिक वैविध्यनो अर्थ समझवानो प्रयत्न छे तो करवाना छे। धार्मिक वैविध्य एटले तो कि अलग अलग धर्मों पाळती प्रजाओ भारत देश नी अंदर से जोवा मळे छे। भारत देश ए विविधता में एकता धरावतो देश है, ते मुजब विविधता ए धार्मिक बाबतों साथे पण जोड़ायेली छे। भारत नी अंदर अलग अलग धर्मों पाळता प्रजाओ छे ते वसवाट करे छे, એમની પોતાની આચાર સંહિતાઓ પણ ધરાવે છે। તો આજે આપણે ધાર્મિક વૈવિધ્યની અંદર ક્રમશઃ એક પછી એક બાબતો છે તે ધર્મને લગતી જોવાનો પ્રયત્ન કરવાના છે। ધાર્મિક વૈવિધ્યની અંદર પહેલી બાબત હોય તો કે વિવિધ ધર્મો, ભારત દેશની અંદર અલગ અલગ ધર્મ પાળતી પ્રજાઓ જેમ કે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, યહૂદી વગેરે પ્રજાઓ રહેતી જોવા મળે છે, તે એક ભારત દેશનું વૈવિધ્ય છે તે ધર્મની દ્રષ્ટિએ પણ ગણવામાં આવતું હોય છે। જેમ પોતાના ધર્મ છે તેમ પ્રત્યેક ધર્મને પોતાના ધર્મસ્થાનો પણ હોય છે। હિન્દુ ધર્મનું ધર્મસ્થાન મંદિર, મસ્જિદ, ચર્ચ વગેરે પ્રત્યેક ધર્મના છે તો ધર્મસ્થાનો પણ જોવા મળે છે। એ જ મુજબ જોઈએ તો કે ધર્મગ્રંથો, પ્રત્યેક ધર્મને પોતાનો ધર્મગ્રંથ હોય છે, એટલા માટે તો કે શ્રીમદ ભાગવદ ગીતા જે હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ છે, કુરાન ઇસ્લામ ધર્મનો ધર્મગ્રંથ છે, બાઇબલ વગેરે આ પ્રત્યેક ધર્મના છે તે ધર્મગ્રંથો જોવા મળે છે। ત્યાર પછી બાબત જોઈએ તો કે ભાઈ ધાર્મિક તહેવારો, પ્રત્યેક ધર્મનો પોતાનો એક વિશિષ્ટ તહેવારો પણ હોય છે, દિવાળી છે, ઈદ, નાતાલ, મોહરમ, ક્રિસમસ વગેરે આ પ્રત્યેક ધર્મને પોતાના તહેવારો છે તે ઉજવી શકે તે માટેની વ્યવસ્થા પણ છે ભારત દેશની અંદર જોવા મળે છે। એટલા જ માટે ભારતની અંદર ધાર્મિક વૈવિધ્ય છે તે જોવા મળે છે। કોઈપણ રાજ્ય કે કોઈપણ પ્રદેશ એક જ ધર્મ પાળતું હોય એવું જોવા મળતું નથી, એટલા જ માટે ધાર્મિક વૈવિધ્ય એ ભારતની આગવી વિશેષતા છે તો ગણવામાં આવે છે। ત્યાર પછી બાબત જોઈએ તો કે ભાઈ ધાર્મિક વૈવિધ્ય તો કે કઈ રીતે, તો કે કોઈપણ રાજ્ય કે કેન્દ્રની અંદર એક સમાન એક સરખી પ્રજા ધર્મ પાળતી પ્રજાઓ જોવા મળતી નથી। છેલ્લે 2011ની વસ્તી ગણતરી મુજબ આપણે જોવાનો પ્રયત્ન છે તો કરવાના છીએ, જેમ કે ભાઈ ભારતની અંદર અને ગુજરાતની અંદર 2011 મુજબ પ્રત્યેક ધર્મની જે ટકાવારીઓ છે તે આ મુજબ આપણને આપવામાં આવેલી છે। સૌથી વધારે ભારત દેશની અંદર કઈ ધર્મ પાળતી પ્રજાઓ રહે છે તો કે હિન્દુ, એમની પણ આ ટકાવારીઓ આપણને પ્રમાણ આપ્યું છે। 79.80% લોકો 100%માંથી હિન્દુ ધર્મ પાળતી પ્રજાઓ છે તે ભારતમાં રહે છે, એની સામે નુની અંદર પણ ટોટલ જે કંઈ 100% લોકો રહે છે તેમાં હિન્દુ ધર્મ પાળતી પ્રજાઓ 88.57% છે તે હિન્દુઓની જોવા મળે છે। ત્યાર પછી ક્રમશઃ ઇસ્લામ ધર્મ જે સૌથી વધારે લઘુમતી ધર્મમાં માનવામાં આવે છે, જેની પણ ટકાવારી ભારતની અંદર 14.5
23%, ગુજરાતની અંદર 9.67%, ત્યાર પછી ખ્રિસ્તી ધર્મ જે ભારતની અંદર 2.30%, ગુજરાતની અંદર 0.52%, એ મુજબ ક્રમશઃ શીખ, બૌદ્ધ, જૈન અને કોઈ પણ નહીં તેવી કે જેમની અંદર કોઈ ધર્મમાં માનતા નથી એવી જ કઈ પ્રજાઓ છે તેની ગણના પણ છે ભારત અને ગુજરાતની અંદર અલગ અલગ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધાર્મિક વૈવિધ્યની બાબત છે કે ભારત દેશની એક સમાન ધાર્મિકતા જોવા મળતી નથી. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે કે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય. જેમ ધાર્મિક બાબતોમાં પણ અલગ અલગતા જોવા મળે તેમ સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં પણ એક સમાનતા જોવા મળતી નથી. એને ધ્યાનમાં રાખીને આપણે ગુજરાત અને ભારત આ બંનેનું સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય પણ જોવાનો અથવા તો ભણવાનો પ્રયત્ન છે તો આજે કરવાના છે. કોઈ પણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ મેળવવી એ આવશ્યક છે, તો જ આપણને ખબર પડી શકે કે કોઈ પણ દેશની સામાજિક વૈવિધતા અથવા તો સામાજિક પરિસ્થિતિ કેવા સ્વરૂપની છે. એટલા માટે થઈને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા તો વિવિધતા છે તે જોવાનો પ્રયત્ન કરવાના છે. કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સમાન સ્ત્રી પુરુષ પ્રમાણ જોવા મળતું નથી. સ્ત્રી પુરુષનું પ્રમાણ કઈ રીતે ખબર પડે તો એમની પણ એક ટૂંકી વ્યાખ્યા આપી શકાય કે ભાઈ પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, જે આપણે લિંગ પ્રમાણ તરીકે છે તો ઓળખી શકીએ છીએ, જેથી આપણને પ્રત્યેક રાજ્યનું અથવા તો આપણા દેશનું લિંગ પ્રમાણ, સ્ત્રી પુરુષનું વૈવિધ્ય અથવા તો વધઘટ કેટલી છે તે આપણે જાણી શકીએ. આજે આપણે 2011ની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખી અને ભારત અને ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે તે પણ આપણે ભણવાનો પ્રયત્ન કરવાના છીએ. વાત કરીએ ભારતની અંદર 2011ના વસ્તી ગણતરી મુજબ સ્ત્રીઓનું પ્રમાણ 48.49% છે અને પુરુષનું પ્રમાણ 51.51% છે. આમ ટોટલ 100% કુલ છે તે ભારતની વસ્તી જોવા મળે છે. એમની સરખામણીમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સ્ત્રીઓનું પ્રમાણ 47.90% અને પુરુષનું પ્રમાણ 52.10%, એમ બંને મળીને 100% છે તે ગુજરાતની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ છે તે જોવા મળે છે. તો આ આંકડાઓ પણ દર્શાવે છે કે ભારત દેશની અંદર પણ સ્ત્રી પુરુષનું પ્રમાણ સમાન છે નહીં. એ જ મુજબ ગુજરાતની અંદર પણ વાત કરીએ તો સૌથી વધારે પુરુષ સંખ્યા કેની પુરુષો અને ઓછી સંખ્યા સ્ત્રીઓની છે તે આપણને જોવા મળે છે. આ પણ એક વૈવિધતાનો ભાગ છે તે ગણવામાં આવતો હોય છે. લિંગ પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દેશની અંદર સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું જો રાજ્ય હોય તો તે છે કેરળ, કે જેમનું લિંગ પ્રમાણ પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓ 1084 છે. એ મુજબ તો કે સૌથી ઓછું લિંગ પ્રમાણ તો કે આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ દમણ કે જેમનું લિંગ પ્રમાણ 618 જોવા મળે છે. આ સૌથી ઓછું ભારતના રાજ્યનું લિંગ પ્રમાણ છે તે જોવા મળે છે. એ મુજબ ગુજરાતની બાબત વાત કરીએ તો ગુજરાતની અંદર પણ પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918 છે. આ જે બધી જે કંઈ માહિતીઓ આપી છે તે 2011ના વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને છે તો જોવા મળે છે. એમ સરેરાશ ભારતની અંદર પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940 જોવા મળે છે. તો આ આંકડાઓ જોયા પછી પણ આપણને લાગે કે એક સમાનતા સ્ત્રી પુરુષની અંદર પણ જોવા મળતી નથી. તે મુજબ સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય જોવા મળે છે. આપણે બાબત જોઈએ કે ભાઈ સૌથી વધારે ભારતની અંદર વસ્તી ધરાવતું રાજ્ય કયું તો કે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ભારતનું ઉત્તર પ્રદેશ છે.
કે જેમની અંદર દેશની ટોટલ 100%માંથી 16.49% લોકો વસવાટ કરે છે. એ મુજબ તેમના વિરોધમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો રાજ્ય ઉત્તરાખંડ છે કે જેમની અંદર દેશની કુલ વસ્તીના 0.84% લોકો છે તો વસવાટ કરે છે. આ રીતે ભારત દેશની સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય છે તે અલગ અલગ સ્વરૂપે છે તો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બે બાબતો કે જે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતામાં છે તો જોવા મળે છે. પહેલી બાબત તો કે ધાર્મિક વૈવિધ્ય અને બીજી તો કે સ્ત્રી પુરુષના પ્રમાણનું વૈવિધ્ય. નમસ્તે, અસ્તુ.